શહેઝાદા જોઈ. મેં અલ્લુ અર્જુનવાળી ફિલ્મ નથી જોઈ એટલે મારા માટે આ ફ્રેશ વાર્તા કહી શકાય, પરંતુ આ ફ્રેશ વાર્તા હોવા છતાં પણ ફ્રેશ ના લાગી. એનું રીઝન એ છે કારણ કે હું જેન એમ છું, મિલેનિયલ જનરેશને તો ગોવિંદાવાળી પિક્ચર્સ જોઈએ અને હા એ જ પ્રકારની જૂની વાર્તા છે, બસ મ્યુઝિક નવું છે, ટ્રીટમેન્ટ નવી છે અને આપણો હીરો સુપર ચાર્મિંગ છે. કાર્તિક આર્યનની જેટલી પણ ફેન્સ હતી ને થિયેટરની અંદર, એ લોકો તો ઓ માય ગોડ આવું તો કર્યા કરતી હતી. અને કૃતિ સરનના પણ ચાહકો, હા હા, બંનેની કેમેસ્ટ્રી એકચ્યુઅલી સ્ક્રીન ઉપર બહુ જ સારી લાગે છે. કાર્તિકે સખત મહેનત કરી છે. નેપોટિઝમવાળો જે સીન છે એમાં તો મજો પડશે, બટ એના જે એક્શન સીન્સ છે ને એમાં પણ તમને એમ થશે કે અરે હા. અને કાર્તિકની એઝ અ પ્રોડ્યુસર ફર્સ્ટ ફિલ્મ છે, એવું નથી કે મને પર્સનલી ગમે છે એટલે એને વખાણ કરું છું, બટ ડેફિનેટલી એનો તમે ગ્રોથ જો તો તમને લાગે કે યાર છોકરો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. જો એના માટે જોશો તો પૈસા વસૂલ લાગશે, પરંતુ વાર્તા માટે જુઓ તો એમ લાગે યાર એ તો યહી પુરાની કહાની. અને એમાં આવતા ગીતો એ મને સખત ડિસઅપોઇન્ટ કરે છે. મને એમ થાય આટલા બધા ગીતોની જરૂર જ ક્યાં હતી. ધીસ ફિલ્મ કુડ હેવ બીન સો 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 મચ બેટર, બટ તમારે પરિવારની સાથે બાળકોની સાથે ખાલી ટાઈમ પાસ કરવા જવું હોય, દેન શહેઝાદા ઇઝ અ ડેફિનેટલી ગુડ ચોઇસ. One time watch. Do share your reviews, huh?